પરમેશ્વર ઈસાકને પૂરું પાડે છે. જ્યારે ઇબ્રાહિમ ગયડો થઈ ગયો અને એનો છોરો ઈસાક લગ્ન કરવા લાયક થઈ ગયો, ત્યારે ઇબ્રાહિમ એના નોકરમાંના એકને પોતાના દેશમાં જા ઇબ્રાહિમના કુટુંબને રહેતો હતો ત્યાં એના છોરા ઈસાક હરું ભજીયર લેવા હરું પાછો મોકલ્યો. ઇબ્રાહિમના કુટુંબના જા રહેતો હતો એના દેશમાં જવા હરું ઘણો લાંબો પ્રવાસ કરવા બાદ પરમેશ્વરે એના નોકરને રિબિકા નામની સુરી તક દોરી લીધો. વેય ઇબ્રાહિમના ભાઈની સુરી હતી. રિબિકાએ પોતાના પરિવારને છોડીને એના નોકર હાથે ઈસાકને ઘેર ફેર જવા હરું હા પાડી. જીવી વેય ઈસાક કન આવી ગઈ, તરત જ એનો રિબિકા હાથે લગ્ન કરી લીધું. ઘણા ટાઈમ બાદ ઇબ્રાહિમ મરી ગયો ત્યારે પરમેશ્વરે ઇબ્રાહિમના સોરા ઈસાકને ઇબ્રાહિમને હાથે કરેલા કરારને લીધે આશીષ આલી. અને પરમેશ્વરે દરેક વાયદા જી એને કરાર હાથે કર્યા હતા વે ઈસાકને આલવામાં આવ્યું. પરમેશ્વરે ઇબ્રાહિમ હાથે વાયદો કર્યો હતો કે એને ગણે હુદું ન શકાય એટલો બધો પરિવાર વધે, પણ ઈસાકની બજે રિબિકાને પરિવાર ને હતો. ત્યારે ઈસાકે રિબિકા હારું પ્રાર્થના કરી અને પરમેશ્વરે એને જળવું સોરા હાથે બે જીવી થવા હારું પરવાનગી આલી. બે એ સોરા જ્યારે રિબિકાના પેટમાં હતા ત્યારે વૈયા એકબીજા હાથે વળગાવવા માંડ્યા. એટલે હરું રિબકાએ પરમેશ્વરને પૂછ્યું આ હું થઈ રહ્યું છે. પરમેશ્વરે રિબકાને કીધું તારા પેટમાં બે સોરા હે અને એને મથી બે અલગ અલગ પ્રજા બન હે. વૈયા એકબીજા હાથે વળગાહે અને મોટો નાનાને સેવા કરે. જ્યારે રિબકાને હુવાવેડ થઈ ત્યારે પહેલો સોરો આવ્યો, એના આખા શરીરમાં રાતા વાળ હતા અને એને એનું નામ એસાવ પાડ્યું. એને વાહે લગો એનો નાનો સોરો એસાવની ફણી હાઈને બારતા આવ્યો અને એને એનું નામ યાકુબ પાડ્યું.